हेलो फ्रेंड्स, तो आज आपणे स्वाध्याय 2.3 ની અંદર દાખલા નંબર 2 જોવાનો છે। તો દાખલા નંબર 2 ની અંદર શું કીધું છે? તો કે નીચે આપેલી બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને એટલે કે જે આ બીજી બહુપદી આપેલી છે એને પ્રથમ બહુપદી એટલે કે જે આ પહેલી બહુપદી આપી છે એના વડે ભાગીને એના વડે આપણે ભાગાકાર કરવાનો છે અને ચકાસવાનું છે કે પ્રથમ બહુપદી જે છે એટલે કે આ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં। तो सौ प्रथम ए अवयव छे के नहीं खबर केम पड़े? तो के नियम शू? तो तमने लोकोने बधाने खबर छे तो के शू कहेवाय? जो तमने खबर छे ने हुं कोई संख्या लो 12 तो एनो अवयव शू थाय? तो के 3 × 4 आ 3 ने 4 12 ना अवयव कहेवाय। शू काम अवयव कहेवाय? तो के तमे 3 ने 12 वडे भागाकार करो तो शेष 0 मळे छे अने 4 ने पण 12 वडे भागाकार करो याद छे ने शेष 0 मळती होय भाग चालतो होय शेष 0 मळती होय भाग चालतो होय 12 वडे तो आपणे શું કહીએ કે એનો અવયવ છે બરાબર ને। હવે તમે 4 ને પણ અવયવ કહેવાય કે 4 3 12 થાય શેષ 0 મળી એટલે કે તમે ભાગાકાર કરો જે સંખ્યા વડે એનો જે આ ભાજક અને આ ભાગફળ હોય બરાબર ઈ બંને ઈ સંખ્યાના શું થયા અવયવ એટલે કે અંદર જે સંખ્યા હોય એને શું કહેવાય યાદ છે ને જો અંદર હોય એને કહેવાય ભાજ્ય बार हो एने शू कहेवाय भाजक अने ऊपर जे मळे एने कहेवाय भागफळ। नाम जो खावानुं छे भागफळ पण ई खावानी वस्तु नथी हो अने नीचे शेष शेष पण खावानी आवे भागफळ पण खाओ भागफळ जामफळ केवुं काई तमने लागतुं होय तो एवुं न समजता शेष अने भागफळ खावानी बन्ने वस्तु ऊपर नीचे सेवुं समजो जेने आ याद न रहेतुं होय एने अने अंदर भाजक यो छे ने प वाचो भाजक આવું વાંચતા નહીં આ તો હું સમજાવવા માટે યાદ રાખવા માટે કહું છું। તો કે અંદર ભાજ્ય એવું બહાર છે એ ભાજક ઉપર મળે ભાગફળ અને શેષ તો બે એક નિયમ યાદ રાખો શેષ જ્યારે 0 થતી હોય તમે ભાજ્ય અને ભાજક વડે ભાગાકાર કરો અને શેષ 0 થતી હોય તો ભાજક અને ભાગફળ બંને શું કહેવાય આ ભાજ્યના અવયવ। અહીંયા જો 12 છે એને મેં 3 વડે ભાગાકાર કર્યો શેષ 0 મળે तो 3 અને 4 બંને 12 ના કેવા છે અવયવ। તો આ નિયમ યાદ રાખજો શેષ બરાબર 0 હોય તો ભાજક અને ભાગફળ બંને ભાજ્યના શું હોય અવયવ। આ નિયમ યાદ રાખો તો તમને આ બધું આવડે એનો મતલબ શું કરવાનો તો કે આ બહુપદી ને આ બહુપદી વડે ભાગાકાર કરવાનો શેષ 0 મળશે તો કહેવાનું કે એનો અવયવ છે શેષ 0 નહીં મળે તો કહી દેશું અવયવ નથી। બહુ સરળ થઈ ગયું। ચાલો દાખલા નંબર 1 લઈએ આપણે સોલ્યુશન લઈએ એનો પહેલા દાખલાનો તો એમાં આ બહુપદી છે એ શું છે ભાજ્ય છે અને તેના વડે ભાગાકાર કરવાનો છે આનો તો અંદર જે છે એ હું લખી નાખું 2t4 3t નો ઘન ઓછા 2t નો વર્ગ ઓછા 9t ઓછા 12। અહીંયા ચલ t છે આપણને x આપતા હોય નોર્મલી પણ અત્યારે t નો યુઝ કર્યો છે અને 12 શું આપ્યું છે તો કે t નો વર્ગ ઓછા 3 પણ મારે તો યાદ છે હું તો એવું ભણેલો છું તો કે t હોય બરાબર કોઈ પણ ચલ તો એની ઘાત કરતા એની પછીની ઘાત ઓછી વાળું પદ એમ લાઈનમાં જ લખવાનું તો અહીંયા t ની 2 ઘાત છે પછી t ની 1 ઘાત વાળું પદ નથી તો શું કરવાનું તો કે t ની 1 ઘાત વાળું પદ 0 વારે ગુણાકાર કરી ઉમેરી દેવાનું કારણ કે 0 વારે ગુણા એટલે એ પદ જ ન ગણાય 0 જ થઈ ગયું અને પછી -3 તો આપેલું છે એ લખવાનું બરાબર ને। હવે શું કરવાનું હોય બેઝિક તો કે જો અહીંયા જે પદ છે આ પહેલા પદને કંઈક એવી સંખ્યા વડે ગુણો કે આ થઈ જાય તો અહીંયા t ની 2 ઘાત છે અહીંયા t ની 4 ઘાત છે તો t માં હજી 2 ઘાત ઉમેરી દો તો t ની 4 ઘાત થઈ ગઈ પણ મારે અહીંયા 2 જોતું છે અહીંયા 2 નથી તો 2 વડે ગુણાકાર કરીશ। હવે આની અરે ગુણાય તો શું થાય 2t ની 4 ઘાત 0t આની અરે ગુણાય તો 2 અરે 0 ગણાય એટલે 0 અને t ગુણ્યા t નો વર્ગ t ની 3 ઘાત -3 ગુણ્યા 2 -6 t ની 2 ઘાત આમના ભાગાકાર છે સરવાળો હશે ત્યાં માઇનસ અને માઇનસ હશે ત્યાં પ્લસ જો 2t ની 4 ઘાત માંથી હવે નીચેની નિશાની છે ને એ આ પદની નિશાની થઈ ગઈ
હંમેશા યાદ રાખવાનું તો 0 આ તો 0 જ છે તો ઉપરના પ્લસ 3 t નો ઘન આમના બરાબર સમજાય છે હવે પ્લસ 6 t ના વર્ગમાંથી 2 t નો વર્ગ જાય તો 4 t નો વર્ગ વધે 2 t એટલે છોકરીને 2 ગુણ્યા t નો વર્ગ માઈનસ 9 t મે નીચે ઉતાર્યા બીજું કાઈ નથી કર્યું સરળ હવે તો કે જ્યાં t ની 2 ઘાત છે અહીંયા t ની 3 ઘાત છે હજી ભાગ ચાલશે t ની 2 ઘાત કરતા ઓછી ઘાત વાળું પદ ન આવે ત્યાં સુધી ભાગ ચાલે એ આપણે શીખેલા છે તો અહીંયા 3 t ની 3 ઘાત છે અહીંયા t ની 2 ઘાત છે 1 t ની ઘાત જોતી આની જેવું બનાવી દેવું છે આને હું કઈ ગુણું તો આવું બની જવું પડે તો 1 t ઘટે અને આગળ 3 છે અહીંયા 3 નથી તો 3 વડે ગુણો સરળ હવે આની આરે ગુણાય તો 3 t ની 3 ઘાત 0 ગુણ્યા 3 0 t ગુણ્યા t t નો વર્ગ માઈનસ પ્લસ 3 બે નો ગુણાકાર 3 3 9 અને માઈનસ ની નિશાની અને t 1 છે યામના પ્લસ છે ત્યાં માઈનસ ને માઈનસ છે ત્યાં પ્લસ પ્લસ 3 t માંથી માઈનસ 3 t નો વર્ગ જાય હું કામ એવું કરતા હતા જોઈ ને બાદબાકી થઈને ઉડી જાય ને એટલે આપણે સરખું બનાવી દઈએ છીએ પદ બીજું કાઈ લોજિક નથી આ 0 જ છે તો ઉપર 4 t નો વર્ગ આમના પ્લસ 9 t માંથી માઈનસ 9 t જાય એટલે 0 તો પ્લસ 0 t અને માઈનસ 12 એ જ t ઉતારી દીધા સમજાણું માઈનસ 4 ઉતારી દીધા હવે એ t ની 2 ઘાત છે એ t ની 2 ઘાત છે હજી ભાગ ચાલશે સમાન ઘાત હોય તો ભાગ ચાલે ઓછી ઘાત થશે તો ભાગ ચાલશે નહીં તો અહીંયા t નો વર્ગ છે t નો વર્ગ છે એટલે t તો ગુણવાનો નથી આપણે પણ 4 ની જરૂર છે અહીંયા 4 નથી 4 વડે ગુણો હવે 4 આવે ગુણાય એટલે 4 t નો વર્ગ 0 ગુણ્યા આ કરો એટલે 0 t હવે માઈનસ 3 ગુણ્યા 4 એટલે માઈનસ 4 તેરી 12 માઈનસ છે ત્યાં પ્લસ ને પ્લસ છે ત્યાં માઈનસ હવે શું થાય જો આ પ્લસ 4 t ના વર્ગ માંથી માઈનસ 4 t નો વર્ગ કેન્સલ આ તો 0 જ છે એટલે 0 જ થઈ ગયું અને પ્લસ 12 માંથી આ નીચેની નિશાની જુઓ પ્લસ 12 માઈનસ 12 0 શેષ 0 મળે જો શેષ 0 મળે તો તો કે ભાજક અને ભાગફળ બંને શું હોય ભાજ્યના અવયવ તો આ આનો અવયવ છે આ ભાજક છે યાનો અવયવ છે હા છે શું કામ કારણ કે શેષ 0 મળી તો પહેલા દાખલાનો સોલ્યુશન માં આવશે કે t નો વર્ગ ઓછા 3 a આપેલ બહુપદીનો અવયવ છે સમજાણું નોર્મલી કેમ ગણવાનો દાખલો સિમ્પલ એક રૂલ યાદ રાખશો અવયવ હોય તો એની આરે ભાગાકાર કરો અને શેષ 0 મળે ઓકે તો તમે પહેલો દાખલો લખો હોય તો લખી લો તો સ્ક્રીનશોટ લઈ લો આપણે બીજો દાખલો કરીએ તો દાખલા નંબર બીજો જોઈએ તો બીજાની અંદર શું આપ્યું છે તો કે આને આપણે આની વડે ભાગાકાર કરવાનો છે તો આ જે છે એ ભાજ્ય બનશે તો મે અંદર આવશે અને આ છે ભાજક જે બહાર આવશે તો શું કરવાનું અહીંયા તો કે જે આ x ની 3 ઘાત છે અહીંયા x ની 2 ઘાત છે સોરી જો આ x ની 2 ઘાત છે અને અહીંયા x ની 4 ઘાત છે આની જેવું બનાવી દેવું છે ને મારે આને તો આને કેટલા વડે ગુણીશ તો x ની 2 ઘાત વડે ગુણશું અને હજી 3 ઘટે છે અહીંયા 3 નથી એટલે 3 વડે બરાબર ને હવે આ અહીંયા આવે ગુણાય તો શું થાય તો કે 3 x ની 2 ઘાત અને 2 ઘાત 4 ઘાત પછી 3 ગુણ્યા 3 3 તેરી 9 અહીંયા 1 ઘાત અહીંયા 2 ઘાત એટલે 3 ઘાત અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરો ને આમ x ગુણ્યા x નો વર્ગ તો ઘાતની ઘાતનો સરવાળો થાય એટલે x ની 3 ઘાત થાય સમજાણું કારણ કે આની 2 ઘાત અને આની 1 ઘાત તો 2 વત્તા 1 3 થાય હવે આ 1 આની એર ગુણાય એટલે તો કે 3 x નો વર્ગ પ્લસ છે ત્યાં બધે માઇનસ કરી દેવાનું તો કે આ તો કેન્સલ થઈ ગયું હવે માઇનસ 9 x ની 3 ઘાત માંથી પ્લસ 5 x ની 3 ઘાત કરો તો માઇનસ 4 x નો ઘન હવે માઇનસ માઇનસ તો માઇનસ ની નિશાની અને સરવાળો થઈ જાય 7 ને 3 10 x નો વર્ગ હવે 2 x ને નીચે ઉતાર્યા હવે તો કે અહીંયા x ની માઇનસ 4 x નો ઘન જોતો તો અહીંયા x ની 2 ઘાત છે તો હજી એક x જોશે અને માઇનસ 4 જોશે અહીંયા કાંઈ નથી તો માઇનસ 4 હવે આની આરે ગુણાય તો શું થાય તો કે માઇનસ 4 x ની 3 ઘાત અહીંયા જે પદ હોય ને માઇનસ માં પ્લસ માં એવું પદ જ લાવી દેવાનું આની આરે ગુણી હવે 3 આની આરે ગુણાય તો માઇનસ ની નિશાની કારણ કે પ્લસ માઇનસ માઇનસ 3 ચોક 12 x ગુણ્યા 1 x નો વર્ગ 1 ગુણ્યા 4 માઇનસ 4 એટલે માઇનસ 4 x
प्लस छे त्या बद्दे ओला माइनस छे त्या बद्दे प्लस आ कैंसल तो 12 माथी 10 जाय तो x नो वर्ग वधे प्लस 4x + 2x 6x ये 2x जो 12 माथी 10 जाय तो 2x नो वर्ग 2 4 6 અજી બે અહીંયા છે એ નીચે આવશે તો એ x ની 2 ઘાત છે અહીં x ની 2 ઘાત છે એટલે હવે x વાળું પદ નહીં આવે અહીંયા ઉપર તો શું આવશે 2 ઘટે છે ખાલી 2 આવશે તો 2x નો 2 ઘાત આની આરે ગુણાય ત્યારે હવે આની આરે ગુણાય એટલે 3 2 6x હવે 1 ગુણાય એટલે 2 1 આ 2 પ્લસ છે ત્યાં બધે માઈનસ કેન્સલ 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 શેષ કેટલી મળી 0 શેષ 0 મળે તો કે શેષ 0 મળે તો જે ભાજક હોય ઈ ભાજ્યનો अवयव होय तो यहां जे छे x नो वर्ग वत्ता 3x वत्ता 1a आपेल बहुपदी नो अवयव छे समझाणो अवयव होय तो शेष 0 જ મળે હવે તમને ખબર છે કે 12 ના અવયવ કયા છે 3 અને 4 તો હું જો 5 તો એનો અવયવ નથી ને साबित कर दो जो 12 भाग्या 5 करो तो 5 2 10 કેટલા વધ્યા 2 શેષ 0 નો મળી જોયું તમે હવે ભાગે નહી ચાલે કારણ કે અહીંયા 5 છે જે ઈ 2 કરતા મોટી સંખ્યા છે એટલે કે 2 જે છે 5 થી નાના છે એટલે ભાગ ચાલવાના નથી તો તમે જો તો કે શેષ 0 નો મળી તો 5 જે છે એનો 12 નો અવયવ નહી હોય સરળ એટલું યાદ રાખો ઓકે હવે દાખલા નંબર 3 જો જોઈએ આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી દો તમે તો ત્રીજો દાખલો જો તો ત્રીજા દાખલામાં આને ભાગાકાર આની વડે કરવાનો છે તો આમે લખી દીધું જો અહીંયા આગળ એક વસ્તુ ઘટશે શું તો કે સૌપ્રથમ આપણે ચેક કરતા હતા કે x ની 5 ઘાત હોય પછી x ની 4 ઘાત વાળું પદ હોવું જોઈએ પછી 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું 1 ઘાત વાળું અને x ની 0 ઘાત વાળું અહીંયા કાઈ ન હોય તો x ની 0 ઘાત હોય કોઈ પણ ની 0 ઘાત એટલે 1 જ થાય તો હું આ 1 ની આને ગુણાકારમાં 1 હોય 1 ને એવું માની લઉં બરાબર તો એ 1 છે એનું આમ લખી આપું x ની 0 ઘાત કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 જ થાય જે આપણે લખતા નથી તો અહીંયા મારી પાસે 5 ઘાત પછી 4 ઘાત વાળું પદ નથી તો શું કરવાનું 0 પ્લસ 0 ગુણ્યા x ની 4 ઘાત કરી દેવાનું તો આ બધા પદ ભૂસી નાખું છું શું કરવાનું કે પ્લસ 0 ગુણ્યા x ની 4 ઘાત બાકીના જે પદ આપ્યા છે લખી નાખી આમાં માઈનસ 4x ની 3 ઘાત વાળું પદ પછી આ 2 ઘાત વાળું પદ પછી 1 ઘાત વાળું અને અચળ પદ અહીંયા પણ જો 3 ઘાત પછી 2 ઘાત વાળું પદ નથી તો અહીંયા શું કરશું પ્લસ 0x 2 ઘાત ઓછા 3x 1 આ બે તો આવી ગયું છે પ્લસ છે પ્લસ 3 ઓ અહીંયા નીચેનું છે માઈનસ 3 છે ઓ બસ હવે દાખલો ગણવાનો હવે સરળ છે તમને બધાને આવડે છે કઈ રીતે તો કે આની 1 ની 5 ઘાત બનાવી દેવાનું છે આને તો 2 ઘાત ઘટે છે તો 2 ઘાત વડે ગુણો તો શું થાય x ની 5 ઘાત હવે આ પદ આની આરે ગુણાય તો 0 ગુણા 1 અહીંયા કાઈ નહોય તો 1 હોય ને 0 ગુણા 0 x ની 4 ઘાત અહીંયા માઈનસ 3 x ની 3 ઘાત આ આની આરે ગુણાય એટલે x નો વર્ગ માઈનસ માઈનસ જ્યાં માઈનસ છે ને પ્લસ અને પ્લસ છે ત્યાં માઈનસ આ તો કેન્સલ આ તો 0 જ છે એટલે લખવાની જરૂર નથી 0 માં 0 ઉમેરો તો 0 રહે 0 માં 0 બાદ કરો તોય 0 રહે હવે પ્લસ આ નીચેની નિશાની હવે 3x ના ઘન હારે આવશે બરાબર તો પ્લસ 3x નો ઘન ઓછા 4x નો ઘન એટલે x માઈનસ x નો ઘન અહીંયા માઈનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કેન્સલ એટલે કે પ્લસ 0x સ્ક્વેર થઈ ગયું હવે પ્લસ 3x નીચે આવે પ્લસ 3x નીચે તો શું થાય જો હવે અહીંયા આ છે અહીંયા માઈનસ 1 જ ઘટે છે ખાલી કારણ કે 1 થી 3 ઘાત વાળો પદ જ છે તો અહીં આની આરે ગુણાય તો શું થાય માઈનસ x ની 3 ઘાત 0 આની આરે ગુણાય તો કે માઈનસ 0x નો વર્ગ માઈનસ 3x આની આરે ગુણાય તો પ્લસ 3x થઈ ગયું અને પછી 1 આની આરે ગુણાય જો અહીંયા કાંઈ નહીં તો 1 નીચે લાવીશ પ્લસ 1 નીચે લાવ્યો હવે 1 ગુણ્યા 1 માઈનસ 1 તો શું થાય જોજો પ્લસ છે ત્યાં માઈનસ ને માઈનસ છે ત્યાં પ્લસ તો આ કેન્સલ આ 0 0 એટલે એ તો કેન્સલ પ્લસ 3x માઈનસ 3x કેન્સલ પ્લસ 1 પ્લસ 1 2 વધ્યું શેષ તમારી 0 થઈ નહીં શેષ 0 ન થતી હોય તો એનો અવયવ ન હોય મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું 12 અને 5 નું કે 12 ભાગ્યા 5 કરો તો શેષ 0 ન થતી તો 12 12 છે એ 5 ના ઘડિયામાં ન આવે એટલે એનો અવયવ નહીં થાય સમજાણું ને અવયવ ક્યારે કહેવાય તો કે હું એમ કહું 10 કોનો અવયવ છે
તો કે જેના જેના ઘડિયામાં 10 આવતું હોય ને એનો અવયવ હોય. 12 કોના કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, એટલે એ બધા એના અવયવ થયા. તો અહીંયા શેષ તમને કેટલી મળી? 2. તો આ જે આપે બહુપદી જે છે x ની 3 ઘાત ઓછા 3x વત્તા 1 એ આપેલ બહુપદી જે આપેલી છે પ્લસ 3x ના અવયવ નથી, બરાબર ને? એનો અવયવ નહીં થાય. ઓકે, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારે મારા બધા જ વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાં એક મેં પ્લેલિસ્ટની લિંક મૂકી છે, એની પર ક્લિક કરશો તો તમને મારા બધા જ વિડીયો લાઈનમાં જોવા મળશે. મેં ઘણા બધા ચેપ્ટરના તમારા વિડીયો બનાવેલા છે. જો તમને ગમતો હોય તો સપોર્ટ કરજો અને કોમેન્ટ કરીને પણ તમારો રિવ્યૂ જરૂર આપજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.